नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખૂબ જ ખાસ છે, માટે દરેકે અંત સુધી સાંભળવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સુંદર સાડીમાં સજ્જ કન્યકા લગ્નના મંચ ઉપર ધીરે ધીરે પગથિયાં ચડી રહી હતી. કેવો ભવ્ય લગ્ન સમારંભ હતો, કેટલી ભવ્ય લગ્ન શણગારની તૈયારીઓ હતી અને રિસેપ્શન માટેનું સ્ટેજ તો સૌથી આકર્ષક હતું. પૃષ્ઠભૂમિમાં સફેદ ફૂલો અને એને દીપાવવા માટે પસંદ કરાયેલો જાંબલી રંગનો પડદો, કન્યા અને વરને એક સમાન શ્વેત વસ્ત્ર પરિધાન, મંચને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. વર અને કન્યાને પડખે ઉભેલા પરિવારથી મંચની સુંદરતા વધુ દીપી રહી ઉઠી. હતી આંખો સામેના એ લગ્ન મંચને નિહાળી કન્યકાની આંખો સામે પોતાના આશીષના લગ્નનો મંચ તરી આવ્યો હતો. એમના લગ્નનો મંચ પણ આવો જ સુંદર અને ભવ્ય સજાવાયો હતો. ફૂલોનો તો જાણે ઉત્સવ યોજાયો હતો. તાજા ફૂલોની સુગંધ અને પ્રેમની અનેરી તાજગીથી આખો મંચ મહેકી ઉઠી હતી. દુલ્હન દુલ્હનના અતિ રમણીય વસ્ત્રોમાં સજ્જ કન્યકા અને આશીષ હાથોમાં હાથ પરોવી પોતાની આસપાસ હાજર અનેક લોકો અને કેમેરાની ફ્લેશ લાઇટથી અજાણ ફક્ત એક મેકમાં કસેક ઊંડે ખોવાઈ ચૂક્યા હતા. એમનો પ્રેમ લગ્નના પવિત્ર સાત ફેરા જોડે સાત જન્મો માટે એકબીજાને નામે થઈ ગયો હતો. પરંતુ પ્રેમ અને લગ્ન એકબીજા સાથે સંકળાયેલી બાબતો ભલે હોય, એ બંને પાસાઓની બંને તદ્દન વિપરીતો છે. એ બંને પાસાઓ બે તદ્દન વિપરીત છે. એમાં બે મત કેવા, પ્રેમ બે હૈયાઓ વચ્ચે થતો હોય છે, જ્યારે લગ્ન બે પરિવાર વચ્ચે. પ્રેમમાં દરેક પરિબળો ફક્ત બે આત્માઓની અનુમતિ ચાલે છે. જ્યારે લગ્ન અને ઘર સંસારમાં કુટુંબ અને સમાજના નિયંત્રણ પ્રવેશે છે, કન્યકા અને આશીષનો પ્રેમ પણ મંગળસૂત્ર અને મંડપમાં ફરેલા સાત ફેરાઓ જોડે ફક્ત બે આત્માના મિલન પૂરતો સીમિત ન રહેતા કુટુંબ અને સમાજના નિયંત્રણનો પણ ભોગ બનવા લાગ્યો. આશીષની માતા પ્રેમ સંબંધ અને લગ્નથી જરાય ખુશ ન હતા. જે દીકરાને 9 મહિના ગર્ભમાં સાચવ્યો, અનન્ય કાળજી અને સંભાળથી એક પુખ્ત પુરુષ બનાવ્યો, દિવસ રાત એક કરી તેનું ભરણ પોષણ કર્યું, એ જ દીકરા માટે પોતાની પસંદગી કોઈ મહત્વ જ ન ધરાવતા એક યુવતી માટે એણે પોતાની માતાની ઈચ્છાની લાજ ન રાખી. આજ સુધી જેના માટે જીવન જીવતી રહી એણે પોતાનું નવું વિશ્વ પોતાની પસંદગીથી શણગારી લીધું, એ પણ પોતાની માના વિરુદ્ધ છતાંય. કન્યકા અને આશીષનું લગ્ન જીવન આશીષની માતા તરફના ભાવનાત્મક અને નકારાત્મક વિઘ્નોથી અવરોધમાં લાગ્યું. રોજ રોજના ઘર કંકાસથી ઘરનું વાતાવરણ દુણાવા લાગ્યું હતું. કન્યકા આધુનિક પેઢીની એજ્યુકેટ યુવતી હતી. વડીલોનું આદર સન્માન એને જેટલું જાળવતા આવડતું હતું, એટલું જ પોતાની આત્મસન્માન પણ. વિના વાકે વિના કારણે ફક્ત કોઈની અંદરની ખુશી માટે એ પોતાની જાતનું અપમાન થવા દેવું સ્વીકાર શક્ય જ નહોતું. આશીષની માતાના જૂનવાણી ખ્યાલો અને માન્યતાઓની આંખે પાટા બાંધી એ અનુસરી શક્ય જ નહીં. માને મેળવવું હોય તો માન આપવું પણ પડે. કન્યકાની આધુનિક વિચારધારા સામે આશીષની માતાનો ભાવનાત્મક વિદ્રોહ ચરમસીમાએ પહોંચ્યો હતો. પોતાની પત્નીના આકરા સ્વભાવ સામે એક પણ શબ્દ ન ઉચ્ચારી શકનાર આશીષના પિતા મૌનપૂર્વક બધી જ વાસ્તવિકતા તટસ્થ રીતે નિહાળી રહ્યા હતા. બે સ્ત્રીઓના પ્રેમ વચ્ચે હંમેશા પુરુષ જ પીસાતો હોય છે. સમાજની આ નક્કર વાસ્તવિકતાને કોણ નકારી શકે? માં અને પત્ની બંને પ્રત્યેની ફરજ અને જવાબદારીનું તરાજું સંતુલિત રાખવાનો માનસિક પડકાર સહેલો હોય છે. આખરે આશીષ અને કન્યકાના લગ્ન જીવનને બચાવવા એક જ ઉપાય અર્થસભર હતો. આશીષના પિતાએ એકાંતમાં આશીષ અને કન્યકાને ઘરથી થોડા જ અંતરે એક અન્ય ફ્લેટમાં ભાડેથી રહેવા જતા રહેવાની યુક્તિ સુજાવી. થોડા અંતરથી આશીષની માતાને પણ કદાચ કન્યકાની સાચી કદર થશે અને પોતાના બાળકોથી થોડો સમય દૂર રહીને પોતાની સંવેદનાઓ અને ભાવનાઓને પણ સાચો માર્ગ મળશે. એ આશાએ આશીષ પિતાની યુક્તિ અનુસાર કન્યકા જોડે એક અન્ય ફ્લેટમાં રહેવા જતો રહ્યો. કન્યકા નિર્ણયથી જરાય ખુશ ન હતી, કારણ કે સમાજ અને સામાજિક વિચારધારાને સારી પેટે સમજતી હતી. જ્યારે પણ પતિ પત્ની ઘરથી છૂટા થાય ત્યારે એની પાછળના કારણને જાણ્યા સમજ્યા વિના જ સમાજનો દોષ પત્નીને જ આપતી હોય છે. કન્યકાનું ગણિત તદ્દન સાચું નીકળ્યું. અન્ય ઘરમાં રહેવા જતા રહેવાની યુક્તિ આશીષના પિતાની હતી અને યુક્તિને સ્વીકારવાનો નિર્ણય આશીષનો પોતાનો હતો. આમ છતાંય સમાજે માટેનો સંપૂર્ણ દોષ કન્યકાને જ આપ્યો હતો. આશીષની માતાના વર્તન વલણ પ્રત્યે કોઈ પ્રશ્ન ન ઉઠાવ્યો, પરંતુ એક વૃદ્ધ માને એના દીકરાથી દૂર કરનાર દોષી તરીકે કન્યકા પર જ સમાજના લોકો આંગળી ચીંધવા લાગ્યા.
સમાજના પ્રત્યાઘાતો કનિકાને માનસિક રીતે પજવી રહ્યા હતા. સામાજિક પ્રસંગો પર મહેણા ટોણા સાંભળી એનું મન એમાં તર્ક શોધવા મળતું હતું. આ બધામાં આખરેનો શું વાક હતો? એને કઈ વાતની સજા મળી રહી હતી? આ બધા માનસિક તણાવોની વચ્ચે આશીષની માતાએ ભરેલા એક પગલાથી આશીષ અને કનિકાનું લગ્ન જીવન કણ કણ વિખરાઈ ગયું. આશીષને પોતાના જીવનમાં પાછો વાળવા એમણે ભરેલું એ પગલું કનિકાની કલ્પના શક્તિની તદ્દન બહાર ન હતું. આશીષને પોતાના જીવનમાં પાછો વાળવા એમણે ભરેલું એ પગલું કનિકાની કલ્પના શક્તિની તદ્દન બહારનું હતું. આ દુનિયા છોડી જવાના પ્રયાસ આશીષનું મગજ પણ જાણે કાર્ય કરતું થંભી ગયું હતું. જો એમને કંઈ થઈ જશે તો ના, કનિકાને પણ કોઈના મૃત્યુનો ભાર છાતી પર લાદી જીવન જીવવું મંજૂર ન હતું. એક સંબંધથી જ્યાં બધું જ વિખરાઈ રહ્યું હોય ત્યાં સંબંધની ગાંઠ છોડી દેવી જ બધા માટે હિતાવહ છે. કનિકાને ઘર વસાવવું હતું, વિખેરવું નહીં. સમાજે આપેલા ઘર તોડાવનારની અપેક્ષાઓથી આખરે એમણે પોતાની જાતને મુક્ત કરાવી દીધી. માં અને દીકરાના સંબંધ વચ્ચેથી એ હંમેશા માટે દૂર જતી રહી. ભારતીય સમાજમાં માતાનું સ્થાન સૌથી ઊંચું છે. ઈશ્વરે એના પગને તળિયે સ્વર્ગ અર્પણ કર્યું છે. એની સેવામાં જ સ્વર્ગની પ્રાપ્તિ છે, કારણ કે માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. પોતાના બાળકોની ખુશી જ એના હૃદયની સાચી ખુશી હોય છે. માતાના ધાવણની કિંમત ચૂકવવાની કોઈ બાળકની હેસિયત હોય શકે જ નહીં. પણ જ્યારે એ જ માતૃત્વ પોતાના ધાવણની કિંમત વસૂલવા ઉતરે ત્યારે પ્રેમ નહીં વેપાર કરે છે. કંઈક કરીને કંઈક મેળવવું એ સ્નેહ નહીં ફક્ત સ્વાર્થ છે. પોતાના જતન અને કાળજીના બદલામાં બાળકોને પોતાના હાથની કઠપુતળી બનાવવાની ઈચ્છા માતાની જ હોઈ શકે. કેમેરાના પ્રકાશથી વિચારોમાં ઊંડે ઉતરેલી કનિકા ચોકી. સ્ટેજ પર પહોંચેલી કનિકાએ દુલ્હનના હાથમાં સહપ્રેમ ભેટ આપી. દુલ્હનના હાથમાં બુકે થંભાવ્યો. લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ. દુલ્હાના વસ્ત્રમાં સજ આશીષની મૌન આંખો નીચે ઢળી પડી. આશીષના પિતાને પગે લાગી. આશીર્વાદ લઈને પગથિયા તરફ વળી આશીષની માતાની આંખોમાં આખરે પણ પોતાની પસંદગીની વહુ લઈ આવવાની જીતનો હર્ષ છલકાતો સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો. તેજના પગથિયા ઉતરતી કનિકાની આંખો ઉપસ્થિત સમાજના લોકો પર તકાઈ અને એની હેરતપૂર્ણ આંખોને એમને મૌન પ્રશ્ન પૂછી રહી. આખરે ઘર તોડાવનારા કોણ? પણ અફસોસ, ઉત્તર કશે જ ન જડ્યો. મિત્રો, ઝેરના પારખા ન હોય પણ જો પુરુષ સમજદાર ન હોય અને પત્નીનું ઘર વસાવવા અને વંશ વધારવા માટે પોતાની જાત સિવાય ભાઈ બહેન સખી મા બાપ અને ખુદનું ઘર એ બધું જ છોડીને આવી છે સમજ્યા વગર, ફક્ત પોતાની માતા સાથે જ લાગણીથી જોડાઈ રહે તો એ ઘરે ઘરે આવી હાલત થઈ શકે છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે એ એમનેમ નથી કહેવાતું. મિત્રો, વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.